મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં મોજમાં રહેવું. એટલે પૂજ્ય સ્વામીજીને શબ્દો દોહરાવું, મજા મજા એ મજા નહીં, ઉપરની મજાની વાત નથી, મોજમાં રહેવું એટલે વર્તમાનમાં રહેવું. સાહેબ, હું અને તમે વર્તમાનમાં હોઈએ જ નહીં, કાં ભૂતકાળમાં પીડ્યા હોય અને કાં કાયમની માંડીને ભવિષ્યની લઈ બેઠા હોય. જીવન વર્તમાનમાં છે. ભગવાન કૃષ્ણને અર્જુને કીધું કે અર્જુન, અર્જુને ભગવાન કૃષ્ણને અર્જુને કીધું કે મારો રથ મધ્યમાં લઈ ગયો સાહેબ, મારે કોને મારવા છે એ મારે જોવા છે. હવે અર્જુનને ખબર નથી કોણ આવવાના છે, હે, અને પછી મધ્યમાં રથ લીધો, જીવન મધ્યમાં છે, મધ્યમાં રથ લીધો ને, એટલે અર્જુને શું કીધું કે આમાં કોને મારવા મારે, તો કે હામે જા ઉભાઈ એને, તો કીધું મારા દાદા ને સસરા ને મોટા બાપા ને કાકા ને ભાણેજ ને ભત્રીજા છે. તો કૃષ્ણ ભગવાન કે ક્યાં હું બીજા સમજીને તને લેવો હતો, એ જ આવવાના હતા, તને ખબર હતી. પણ શું થયું, મોહ થયો સાહેબ, આ મારા છે, મારું ભર્યું એટલું દુઃખ છે. એટલે નહીં, એક બાપુ કુટિયામાં રે સાધુ મહાત્મા, અને એમાં એક ભાઈનો દીકરો ગુજરી ગયો વીહ વર્ણ, તો મહાત્મા કઈ નીકળ્યા છે, ખબર પડી, કીધું કે ભાઈ એ સંસાર હે ને, એ તો આના હે ને જાના હે ને, એ તો બધા નદીનો ઓવાળ હે ને, ભાંગી તૂટી હિન્દી બોલે ને, બાપુ જેવી ન બોલીએ સુધી, પણ મિક્સ હિન્દી બોલે, એ એ તુમારા નહીં થા દીકરા ને, એ તો માયા હે સબ. ચાલો રહી ગયો ગામડાનું, માણે આશ્વાસન મળ્યું. પણ પુનર્વિધિ પછી ઓલો ભાઈ નીકળ્યો, ત્યાં બાપુ રોતા હતા, તો કા હું તું, તો મારી બકરી મર ગઈ અને આની ચોટલી ખીતો થઈ ગઈ, કે મારો વીહ વર્ષનો મરી ગયો થઈ તમે ઉપદેશ દેતા હતા ને આ બકરી મરી ગઈ માં મીડા રોવા, તો કે દીકરો તારો હતો, બકરી મારી છે, મારું કર્યું એટલું દુઃખ. એક્સિડન્ટમાં ઘણાય ગુજરી જાય છે, પણ આપણે રૂવાડું ઊભું થાય છે, કારણ કે આપણું રૂવાડું ખેંચ્યું નથી. અર્જુનનું રૂવાડું ખેંચાણું કીધું શું, હે, કે દ્વારકાધીશ ને પાર્થ અર્જુન કે લેસ મારે નથી યુદ્ધ કરવું, પ્રાણની ઘાત કીધા પછી વ્યર્થના બાટના શસ્ત્રને શિર ધરવું, ગોર હત્યા કરું, ગોર પાપી ઠરું અને આખરે નરકની ખાન પામું, સર્વનો નાશ કીધા પછી શામળા રાજનું સુખ સગડું નકામું. મોહ થયો સાહેબ, આ મારા છે. અને પછી તો આખી ગીતા ગાવી પડી, આપણે વાત નથી કરવી. પણ મોજમાં રહેવું એટલે વર્તમાનમાં રહેવું, એ ગીતાથી નહીં સમજાય, રામાયણ ભાગવતથી પણ મને તમને નહીં સમજાય, પણ હું તમને વર્તમાનનો દાખલો આપું સાહેબ, કે વર્તમાનમાં કેમ રહેવાય. જો મેં અનુભવ કર્યો છે, તમે કરી લેજો, અને તો તમને સમજાય તો મને કહેજો, ભીખુદાનભાઈ તમારી વાત સાચી છે. તમે જમવા બેઠા, હાલો હું જમવા બેઠો, તમે જમવા બેઠા, અને ઘરે જમવા બેઠા શાક બગડી ગયું, હાલો તમારા પત્નીની ઘરેથી, અને વર્તમાનમાં જો તમે હોવ ને, તમને તરત વિચાર આવે કે મારી પત્નીથી શાક કોઈ દી બગડે નહીં, પણ આજની તબિયત બરાબર નહીં હોય, આ છોકરાને કામ નહીં કરવા દીધું હોય, ગમે હોય એમ કરી, અને તમે વાટકો બાજુમાં મૂકી દો, સંભારો રોટલો ખાવ, અને તમને અમૃતનો ઓટકાર ન આવે તો હું તમારો ગુલામ બની જાઉં સાહેબ. તમને વિચાર આવ્યો કે મારે પત્નીથી શાક બગડે નહીં, પણ આજે મજા નહીં હોય, છોકરાએ કામ નહીં કરવા દીધું હોય, બાજુમાં મૂકી દો શાકનો વાટકો અને રોટલી સંભારો ખાવ, તો અમૃતનો ઓટકાર આવશે. મિત્રો, પણ શાક બગડ્યું, તમે બગડ્યા એટલે બધું બગડ્યું સમજી લઈજો. તમારે પછી રોટલી ખાતા એમ ન લાગે, પગરખાની હફતરી ખાતા હોય એમ લાગે, રોટલો ખાતા એમ તો લાગે જ નહીં, ખોળના બટકા ખાતા હોય એમ લાગે સાહેબ, અને ખીચડી ખાતા એમ તો લાગે જ નહીં, ગોદડું સાવતા હોય એવું લાગે, કારણ કે અંદરની દુનિયા બગડી એટલે બહારની બગડી સમજી લેજો સાહેબ. એટલે પૂજ્ય બાપુ સ્વામીજી કહેતા હતા કે ભીતરની દુનિયા કંઈક જુદી છે, બાહ્યની દુનિયા કંઈક જુદી છે સાહેબ. અંદરની દુનિયા તમે શણગારી લ્યો એટલે બહારની દુનિયા એ જ મિનિટ શણગારાઈ જાય સાહેબ, પછી તમને ખરાબ કોઈ દેખાય જ નહીં. અંદરની દુનિયા મને એમ લાગે કે આ ખરાબ છે તે સમજી લેવું, મારામાં ક્યાંક ખરાબો આવ્યો છે સાહેબ, નકર મને ખરાબ દેખાય નહીં, શુભ જ દેખાય બધું. પોતાની દુનિયા બરાબર, આંતરિક દુનિયાની વાત કરી, એ મોદીની વાત તખદાન કરે છે. અગમ અગોચર અલગ ધણીની ખોજ મારી સાહેબ, હે, આ સૂર્ય કોણ ઉગાડતો હોય છે, હે, આ વરસાદ કોણ વરસાવતો હોય છે. વિજ્ઞાનની વાત જાઓ છો, વિજ્ઞાનની પણ એક મર્યાદા છે. સ્વામી વિવેકાનંદ એમ કેતા, વિજ્ઞાન તો એટલું જ કહી શકે, અહીંથી આદિત્યના જવાય, અહીંથી પોરબંદર જવાય, બખરલા જવાય, રાણાવાવ જવાય, જવા માટે તો શ્રદ્ધા અને ભક્તિનું ભાતું હોવું જોઈએ સાહેબ, માત્ર બુદ્ધિ તો રસ્તો બતાવે.
सूर्य कौन उगारे, चंद्र कौन उगारे, मेघानी लिखो जबरदस्त मेघानी निहेड़ा में तमे जाओ ने आ बरड़ा रे मारे बरड़ो जो मारे जोवानो नथी हूँ पूछी स्वामी जी ने कहता तो मारे थोड़ो समय आवू अहीं आश्रम में रोकाय अने बरड़ा में मारा भीमा भाई मारा माणिकवाड़ा ने एक ऑफिसर पण अहीं छे मारा कुछड़िया के अहीं એટલે મારે આ આ ગુફા કે કાંઈ જોયું નથી, ગીર ને બધું જોયું છે, બરડો મારે બાકી છે જોવાનો. આ બરડા ડુંગરમાં તમે ક્યાંય નિહળે જાઓ, આજુબાજુમાં લાઇટ ન હોય અને અમાહની રાત હોય ને આભા મંડળમાં તમે જુઓ ને તો શું લાગશે તમને ખબર? કે આભમાં આભમાં એ ચાકડા ને રે ચંદનમાં કે આવડા કોણે ભર્યા રે આભમાં ચાકલા ને રે ચંદરવા કે આવડા કોણે ભર્યા રે આવડા વાણી વિરામ પામી જાય એનો. ઓહો આવી રાત એને ક્યાં રાત જોવા જ મળે છે? મુંબઈમાં ક્યાં રાત જોવા મળે? તારું તો દેખાય જ નહીં. આભમાં આવડી તે ફૂલવાળી ફૂલડા કોણે વેરા. આ મારી તમારી પાસે છે એની જ હું વાત કરું તમને સાહેબ, કે તમારી બુદ્ધિ વિરામ પામે. અને એક કડી મને બહુ ગમે છે મેઘાણીના ગીતની, કે આભમાં એ ચાંદો ને સૂરજ બે દીવા દીવે દે માં કોણે પૂર્યા રે. સૂર્ય ને ચંદ્ર ની મેં જોયું જલહળે છે, એમાં કોણ દિવેલ પૂરી આવ્યું છે કોઈ નક્કી કર્યું છે? સર કહેવાનો મારો અર્થ, ઈ મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું, અને અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું. હવે હા બોલજો, કે લાઈ બળે તો સળગે નહીં એવા એને કાળ જાકી ધારે, લાઈ બળે તો સળગે માધુપુરથી પોરબંદર તમે વયા જાઓ તો આ બાજુ દરિયો ને આ બાજુ મીઠા વીરડા છે. આપણે જોઈએ છીએ તો દરિયો ખારો ને વીરડો મીઠો, એવા એને દાખલા દીધા રે તો પછી જીવન નથી જાર, જીવન છે વાલા જીવવા જેવું રે, બાવલિયા મોજ મારે મોજ મારે. જીવન નથી ઝંઝાર, જીવન છે જીવવા જેવું સાહેબ, ઝંઝાર નથી, જીવન સરળ છે. મારું તમારું જીવન બહુ સરળ છે, આ તો આપણે અઘરું કરીને કીધું સ્વામીજી કહેતા તેમ. એક જણે દુકાને જઈને કીધું કે ગોળ છે, વેપારી કે આ છે ને, આ રહ્યો આ ગોળ, ગોળ હારો છે તો આ ડબ્બો તોડ્યો તારે સામે જોઈ લે ને બાપા,
ગોળની કણી હાથમાં લઈને ચોલી ચોલી કે ચીકણો બહુ છે. વેપારી કે હતો નહીં તે કરી નાખ્યો એમ જીવન મેન તમે ચીકણું લાખ કર્યું છે નહીં. એટલે કવિ કે છે કે જીવન નથી જંજાળ જીવન છે વાલા જીવવા જેવું રે બાવલિયા મોજ મારે